જીવનમાં ઘણી વાર્તાપ કરવું પડે, અને સમાજનો સામાજિક તપ હોય, ધાર્મિક તપ હોય, રાજકીય તપ હોય, એ ખરું તપ છે. પેલાને જતા જ તપ કરવાનું છે. કોને? નચિકેતાને. કોઈએ અંદર પેસવા જ ના દીધો, અંદર કોઈએ પેસવા જ ના દીધો. બિચારો બહાર પડ્યો રહ્યો, અને તે થોડોક નહીં, એક નહીં, બે નહીં, ત્રણ રાત પડ્યો રહ્યો. ત્રણ રાત સુધી માણસની ધીરજ પણ હોય, ગંભીરતા પણ હોય, અને જે તપ સહન કરે ને એને ઢગલા બંધ પડે. ગાંધીજી છે ને, ગાંધીજી આ સાબરમતીનો આશ્રમ બનાવેલો, પટાળી જેવો બનાવે, સામાન્ય પેલું ગોદડું પાથરીને આગળ એક દેશ રાખે, બેઠા બેઠા લખ્યા કરે ચશ્મા પહેરે. ત્રણ છોકરા આવ્યા કોલેજમાંથી, કોલેજ પડતી મૂકી, કોલેજમાં નથી ભણવું, દેશ દેશ માટે જીવવું છે. ત્રણેય પહોંચ્યા, એકદમ નિશો ચડ્યો હોય ને, ઉભરો આવ્યો હોય ને એવી રીતે ઉભરો, વૈરાગ્યનો ઉભરો હોય. તકે નહીં, હું કાશીમાં રહું, બિહારમાંથી એક માણસ આવ્યો, એ રાત્રે આવ્યો આશ્રમમાં. આવીને મને કે બસ હમને કે સંન્યાસ લેવે, પા મારે સંન્યાસ લેવો છે. મેં કહું રે, હમણાં રે, પછી આપશું સંન્યાસ, તું રે. રે રાયા ધીમે, બે ત્રણ ને ચોથો દિવસ થયો તો રડવા માંડ્યો, ડબડબ ડબડબ ડબડબ. મારી પાસે આવીને કે સરકાર હમરા મન નહીં ખે લગલા, મારું મન અહીં લાગતું. મેં કીધું કેમ, ક્યાં મન લાગે છે? અમાર મહતારી કા કરત હો, અમારી માં છે ને એ શું કરતી હશે, અમાર બિટિયા કા કરત, અમારી મારી દીકરી છે એ શું કરતી હશે. તો મેં કહું કઈ વાંધો નહીં, જો તો ત્રણ ચાર દિવસ થયા છે ને એમાં શું ઉતાવળ, તું તો સંન્યાસ લેવા આવ્યો છે ને? ના, કે અમારે ઘરે જાય બા, મારે તો ઘરે જવું છે. મેં કહું હા, તરત ગાડી જાય છે, હવે મોડું કરવાનું એનો વાંક નથી. આ એક એક ઉભરો છે, એક પુશિંગ છે, એક ઘટના છે. એક ઘટના એ તમારા અંદર જોર માર્યું, અને જોરમાં ને જોરમાં તમે નીકળી ગયા. ઘણા છોકરા રિસાઈને નીકળી જતા હોય છે, ઘણા ફેલ થયા એટલે નીકળી ગયા, કોઈ લડ્યું એટલે નીકળી ગયા, બસ પછી ભાન નથી ક્યાં જઈએ છીએ. એમ અહીંયા છે ને આ મહાદેવ, પેલા દેશ ગાંધીજી છે ને, ગાંધીજી બેઠા, ત્રણ છોકરા આવ્યા. બસ કેમ આવ્યા? દેશની સેવા કરવી છે. હેમ? તો કોઈ પણ કામ કરશો કે? હા, આ વાણિયો છે ને બહુ પાકો, બહુ પાકો ખરેખર. એટલે અંગ્રેજોને જીતી છે, કે નહીં તો અંગ્રેજોને જીતનારો કોઈ દુનિયામાં પેદા નથી થયો. અંગ્રેજોએ લખેલું, વિન્સ્ટન ચર્ચિલે લખેલું, જો ગાંધી સાથે જ્યારે ચર્ચા કરવાની થાય ત્યારે 100 વાર તૈયારી કરીને જજો. આ ક્યારે તમને કઈ વાતમાં પકડી લેશે એ કંઈ કહેવાય? બહુ જ બુદ્ધિશાળી. પછી હા, કે જે કામ બતાવો, કે જાઓ સામે ઈંટોનો ઢગલો પડ્યો છે ને એ ઢગલો ગણો. ત્યાં ત્રણેય ગયા. હવે ત્રણેય સારા ઘરના છોકરા, લાલ ગુલાબી હાથ, અને કોઈ દિવસ કઈ વજન પકડેલું નહીં, ઈંટો ગણવા માંડ્યા. અહીંથી ગણી નહીં, થપ્પીઓ કરવાની. એક કલાક થયો, એક છોકરાના હાથ વધારે લાલ થઈ ગયા. એને કહ્યું, આ દેશ સેવા કહેવાય? આવી દેશ સેવા હોય? આપણે આટલા માટે કોલેજ છોડી છે? મારે આવી દેશ સેવા કરવી પગી. ચાલ્યો ગયો. એક કલાક બીજો થયો એટલે બીજા એક છોકરાએ કહ્યું, મારે આવી દેશ સેવા કરવી નહીં, પાણીનો ભાવ નહીં, ચાનો ભાવ નહીં, નાસ્તાનો ભાવ. અરે એવા સીધા ઈંટો ગણવા બેસાડી દીધા. પેલો ડોસો છે ને એ બેઠો બેઠો આમ જોયા કરે છે. બે ગયા. સંબંધની વાત કરો છો, સંબંધમાં શરૂઆતમાં કઠોરતા અને પછી કોમળતા, તો એ સંબંધને આંચ આવશે. જેટલું થવાય એટલું કઠોર થવાનું, પછી કોમળતા. એક 1:30 વાગ્યો, બપોરનો 1:30 વાગ્યો, ત્યાં સુધી એને ઈંટો ના પાણી કે નહીં ખાવા. 1:30 વાગે ઈંટો ગણીને આવ્યા અને કહ્યું, ભાઈ બધી થઈને ઈંટો આટલી થઈ છે. ગાંધીજી આ ચશ્મામાંથી જોઈને કહ્યું, ભલે જમવાનું જાઓ, જમો, રહેજો. એ માણસ ટકી ગયો, અને ટકી ગયો એટલે જિંદગી ભર ટકી ગયો. એનું નામ મહાદેવ દેસાઈ. પેલા બે ગયા, એમનું નામ ખબર નહીં, એમનું નામ શું છે, ક્યાં ક્યાં કામમાં લાગી ગયા. કોઈ મહેતાગીરી, કોઈ મુનિમગીરી, કોઈના ચોપડા લખો, કોઈના નામા લખો, ધસરડા કરો ને જિંદગી પૂરી કરો. આ મહાપુરુષ થઈ ગયો.
કોણ? મહાદેવ દેસાઈ. પણ કેમ? કારણ કે એણે તપ કર્યું. આ તપ સાચું તપ હતું. તમે કોઈ જગ્યાએ જાઓ, એમાં પણ જ્યારે તમે તપસ્વી બનીને જાઓ તો પહેલેથી અપેક્ષાઓ ના રાખશો, બસ જઈશું એટલે દૂધપાક તો હશે, જમવાનું ફલાણું તો હશે જ, મર્યા સમજો. તમારી અપેક્ષા જ તમારી દુશ્મન છે. પંખાવાળો રૂમ તો હશે, આવું તો હશે, ફલાણું તો હશે જ. તમે નહીં ટકી શકો, લાંબો ટાઈમ તમે ટકી શકવાના. 3 દિવસ રહ્યો, ભૂખ્યો ને તરસ્યો, કોઈ આવકાર ના આપ્યો, કોઈ બેસવા ના દીધો, 3 દિવસ સુધી દરવાજે પડ્યો રહ્યો. ત્રીજા દિવસે યમરાજ બહાર થી આવ્યા, કઈ કામમાં પડી ગયા, બહુ એ વખતે કોલેરા કે એવું કઈ જોરથી ચાલતું હશે. ફરીને આવ્યા અને કોઈએ સમાચાર આપ્યા કે એક બ્રાહ્મણ નો નાનો સરખો છોકરો આપણા દરવાજાની બહાર 3 દિવસથી ભૂખ્યો ને તરસ્યો બેઠો છે. અને પછી તો યમરાજ છે ને ધ્રુજવા લાગ્યો, મારું જે પુણ્ય છે ને એ પુણ્યનો નાશ આ રીતે થશે કે મારા આંગણે લોકો ભૂખ્યા પડ્યા રે, તરસ્યા જાય, ભૂખ્યા જાય, નિશાસા નાખી નાખીને જાય, અને સાચા માણસો જાય, બસ એનું નામ કહેવાય પુણ્ય પરવાર્યા. આપણે નથી કહેતા, હવે અહીંયા પુણ્ય પરવારી ગયા છે. પુણ્ય જાગતા હોય, પરવાર્યા ન હોય તો ઘરનું કોઈ પણ માણસ હોય ને, તમે હાજર ના હોય તો બીજું, બીજું ના હોય તો ત્રીજું, ત્રીજું ના હોય તો ચોથું, પણ જેવો માણસ હોય એની લાયકાત પ્રમાણે એનું સ્વાગત કરે કરે ને, નોકર હોય તો નોકરે કરે, કારણ કે પુણ્ય પરવાર્યા. એ તો પછી યમરાજ ગયા, એકદમ દોડતા દોડતા ગયા અને જઈને ક્ષમા માંગી, હે બ્રહ્મકુમાર મને ક્ષમા કર, ઓહો 3 દિવસથી તું ભૂખ્યો ને તરસ્યો અહીં રહ્યો છે અને હજુ તારા ચહેરા ઉપર કોઈ આક્રોશ નથી, કોઈ ઘૃણા નથી, કોઈ ધિક્કાર નથી. આંતર ભૂમિકા છે ને એને ઉંમરને કંઈ લેવા દેવા નથી, છે લેવા દેવા એને ઉંમરને કંઈ. 80 વર્ષનો વૃદ્ધ હોય પણ આંતર ભૂમિકા સારી ના હોય, અને 20 વર્ષનો યુવાન હોય પણ આંતર ભૂમિકા ઊંચી હોય. પછી તો યમરાજ છે ને એ પ્રસન્ન થયા અને કહ્યું 3 વરદાન માગી લે, 1 દિવસનું 1 વરદાન, 3 દિવસ તે ઉપવાસ કર્યા મારા આંગણે, માટે મને મને જે આ પ્રાયશ્ચિત છે ને એમાં એ પ્રાયશ્ચિત કરાવ, મને છોડ અને તું 3 વરદાન માગી લે. કહો, વિચાર કરો, નથી કહેતા શું વરદાન માગ્યું હશે. ઉપનિષદમાં કુટુંબ કથા છે. કઈ કથા છે? કુટુંબ કથા છે. અમે ગમે એવો લડીએ, ઝઘડીએ, ગમે તો ગમે એમ કરીએ, પણ અમારા કુટુંબને નહીં તૂટવા દઈએ, નહીં તૂટવા દઈએ ને નહીં જ તૂટવા દઈએ. હવે નથી કહેતા છે ને પહેલામાં પહેલું વરદાન માગ્યું, વીત મન્યું હું. હું અહીંથી જયારે પાછો જઉં, મારા ઘેર પાછો જઉં, ત્યારે સૌથી પહેલામાં પહેલું વરદાન એ આપો, મારા પિતાને જે મારા ઉપર ક્રોધ ચડ્યો, મારા ઉપર દુર્ભાવ થયો, મારા ઉપર અભાવ થયો, મારા ઉપર ઘૃણા થઈ, એને ધોઈ નાખો, એને ધોઈ નાખો. બસ મારે બીજું કઈ, પહેલું વરદાન આ છે. અને હું જઉં અને પહેલા જે હસતા હતા, હસીને જે બોલતા હતા અને મારા સાથે જે પ્રેમ કરતા હતા, બસ એ જ પિતા મને જોઈએ, મારે બીજું કઈ જોઈતું? કેટલી ઊંચી ભૂમિકા હશે. એ તો એવું ના માગે, આ મારા બદલે એમને જ બોલાવી લો, હવે પાકું પાન થયો છે, હવે ઉંમર લાયક થયા છે, હવે એ રહેતો રહેતો અમને અગવડ જ કરવાના છે. ઘણા લોકો ઈચ્છતા હોય, બહાર બોલી ન શકે પણ અંદરથી ઈચ્છતા હોય કે મારા વાલા હવે અમને લઈ જાઓ, કેમ કે એ અગવડ કરે છે, અડચણ કરે છે, એમનાથી લોકો ત્રાસી ગયા છે, એમનાથી લોકો કંટાળી ગયા છે. આ કે છે નહીં, વીતમન્યુ યથા સ્યાત, હું પાછો જઉં અને મારા પિતાને જોઉં તો એ જ હસતો ચહેરો. એક બીજી વાત યાદ રાખજો, કુટુંબ છે ને એ કુટુંબ કેવી રીતે તૂટતા હોય છે, 3 કારણો નોંધ કરી લીધું. કુભાવ, કુભાવથી, કુસંપથી અને પક્ષપાતથી. પક્ષપાતથી રહેનારા માણસો બધા કુભાવી છે, એમના મનની અંદર કુભાવ, કુભાવ ને કુભાવ જ છે. સારો ભાવ પેદા થતો પછી કુટુંબ તૂટી જવાનું. જ્યારે પણ તમે કોઈનું અખંડ કુટુંબ જુઓ ને એમાં સારા ભાવવાળા માણસો રહેતા હશે.
અને સારો ભાવ છે ને એ તો પ્રાઇમસમાં જેમ ગેસ તેલ પૂરીએ ને એમ પૂરવાની વસ્તુ છે. એક દિવસ ગેસ તેલ પૂર્યું એટલે કાયમ ચાલ્યા કરે, ફરી બે ચાર દિવસ થાય એટલે પૂરવું પડે. એમ સારો ભાવ જગાડવા માટે કર્મ છે. ને એકાદ બે એવા માણસો હોય છે બધાને સારો ભાવ ભર્યા કરે, છોકરાને, છોકરાના છોકરાને, વહુઓને, બહેનોને, ફલાણાને, એવી એક ડોશી હોય છે, એવો એક ડોસો હોય છે, તે આખા કુટુંબને કેન્દ્રમાં સાચવીને બેઠો હોય છે. એનું કામ શું છે? કુભાવનું પરિમાર્જન અને સદભાવની વૃદ્ધિ બોલાવીને. માં એવી હોય ને એ પતિ પત્ની બે લડ્યા હોય પણ એ લડાઈની અસર છોકરા ઉપર ના થવી જોઈએ, અને છોકરા ઉપર ના થવી જોઈએ એટલે જયારે એનો પતિ બહારથી આવે છે ને ત્યારે માં એમ કહે છે, જા બેટા તાર બાપને પગે લાગ, બાપુજીને પગે લાગો. હવે જો એ છોકરાના મગજમાં જો ઝેર ભરે તો છોકરા છે ને બાપથી મોઢું બગાડશે, અને બાપને ખબર પડશે કે આ ઝેર કોણે ભર્યું છે, એટલે એ પછી એની પત્નીથી મોઢું બગાડશે અને પછી કુટુંબ તૂટી જશે. ઝઘડો કરો પણ આ છોકરા સુધી નહીં જવા દે, કારણ કે એમાં કુભાવ નથી ભરવો, કુભાવ નથી ભરવો. એટલે આ ત્રણ વાતો યાદ રાખજો. ઘરમાં કોઈ કુભાવ ભરનારું માણસ છે જે હંમેશા જયારે જુઓ ત્યારે કાનમાં ઝેર ઝેર ને ઝેર જ નાખ્યા કરે છે, બસ એક કુટુંબ તૂટી જવાનું. ત્યારે ઘરની અંદર કોઈ સદભાવ ભરનારું માણસ છે, ઝેર ઉતારનારું માણસ છે. ઝેર ઉતારવાની એ ઔષધિ છે, ગમે એવું ઝેર ચડ્યું હોય અમુક ઔષધિઓ કરો તો ઝેર ઉતરી જાય, બસ એ કુટુંબ બચી જવાનું છે. બે, અને કુસુમપથી, અને ત્રીજી વાત છે પક્ષપાત. પક્ષપાતથી બે ઋષિઓ છે, બહુ સરસ ઉદાહરણ છે. બે ઋષિઓ છે, બે એક સાથે રહે છે, એક જ સાથે, એક જ સાથે. હવે સામેથી છે ને એ પેલા નાના ઋષિ આવે છે, ઉપરથી કેરીઓ પડેલી છે, આંબો ખરો ને, આંબાની કેરી પડેલી છે, બે કેરીઓ હાથમાં આવી, બે બે હાથમાં લીધી. એક કેરી બહુ સરસ છે ને એકમાં થોડું ચાંદુ છે, એક બહુ સરસ છે, છે તો એક જ આંબાની. હવે કાકા આયા, કાકા આયા, કાકા આયા કરીને બે છોકરા સામેથી દોડ્યા, કોના? એક એનું અને એક પેલા મોટા ભાઈનું. બે છોકરા જોરથી દોડ્યા, કાકા આયા, કાકા આયા, કાકા આયા. હવે બન્યો એવો કે જે સારી કેરી છે ને એ તરફ મોટા ભાઈનો છોકરો આવે છે, અને જેમાં ચાંદા વાળી કેરી છે એ તરફ પોતાનો છોકરો આવે છે. અને નજીક આયા એટલે હાથ આમ કરી દીધો. શું કરી દીધો? હાથ આમ કરી દીધો. એટલે સારી કેરી પોતાના છોકરાને મળી ને ચાંદા વાળી કેરી પેલા મોટા ભાઈએ ઉપરથી જોયું, ઉપર ઉભો ઉભો, મેડી ઉપર ઉભો ઉભો જોયે, અને એને જોયું, બસ એ હાથની ચોકડી પેલાના હૃદયમાં પડી ગઈ. એના વાત કેટલી નાની છે, વાત કેટલી નાની છે. પણ તરત જ નીચે ઉતર્યો, ડાયો હતો, એને કહ્યું, ભાઈ આપણે ઘણા ટાઈમ સુધી સાથે રહ્યા, હવે આપણે જુદા થઈ છીએ. કે ના ના મોટા ભાઈ, જુદા નથી થવું, ના હવે આપણે જુદા થવું જ પડશે. તારા હાથમાં ચોકડી પડી, એ ચોકડી મારા હૃદયમાં પડી, અને આ ચોકડી છે આપણને ઝઘડા કરીને જુદા કરશે, એના કરતા રાજી ખુશીથી જુદા. પછી આ ચોકડી મોટી થશે અને પછી એ ઝઘડા કરી કરી બહારના માણસોને બોલાવી બોલાવીને ક્લેશ કરી કરીને જુદા પડશું. એટલે કુટુંબ આવી રીતે તૂટતા હોય છે. બાપ છે ને ચાર છોકરા હોય, પાંચ છોકરા હોય, કદી પાંચે પાંચ સરખા ના હોય, હોય કદી પાંચે પાંચ કદી સરખા ના હોય. એકમાં સદગુણ હોય, એકમાં ઓછા હોય, એક જરા એવો હોય તેવો હોય, બાપની નજર હંમેશા મીઠી રહે છે. હા, થોડો પક્ષપાત રહેવાનો ગુણોનો ગુરુને શિષ્ય ઉપર રહે, પણ જ્યાં ખાવા પીવાનું, બેસવા ઉઠવાનું વગેરે વગેરે આવે ત્યાં એના એને હંમેશા એમ સમજવાનું કે આ વિવેકી માણસ છે. એટલે પેલો કહે છે, બસ મારે મારું કુટુંબ તૂટવા નથી દેવું. મારા પિતાએ ભલે મારા ઉપર ક્રોધ કર્યો હોય પણ મને તો ક્રોધ નથી આવ્યો, અને જ્યાં સુધી મને ક્રોધ નથી આવ્યો ત્યાં સુધી મારા ઘરને કોઈ આંચ આવવાની. બે ક્રોધ ભેગા થાય તો પછી હોળી જ હોળી છે. વીત મન્યું યથા સ્યાદ ગૌતમ મા વિપ્રેત, અને મારા પિતા છે ને મને પહેલાના જેવા જ હર્ષથી, આનંદથી, પ્રેમથી, વાલથી મને સ્વીકારે, મને પાછો પ્રાપ્ત કરે, એવો મને પહેલું વરદાન આપો.
યમરાજે ખુશ થાય કે ના થાય? યમરાજે વિચાર કર્યો, ઓહો કેવું પડે, આ તો આવું વરદાન માંગનાર તો કોઈ મળ્યું જ નથી. બે તપસ્વીઓ હતા ને, બે તપસ્વીઓ તપ કરતા હતા ઉભા ઉભા. મહાદેવ પ્રગટ થયા, મહાદેવ પ્રગટ થયા ને મહાદેવે કહ્યું, બોલો તમારી જે ઈચ્છા હોય હું તમને વરદાન આપું, પણ એક શરત છે, એક જણો જે માગશે બીજાને એનાથી ડબલ મળશે. તો કે તું માગ, કે ના તને ડબલ થોડું મળવા દઈશ, તું માગ. એક જણો કરોડ રૂપિયા માંગે તો બીજાને બે કરોડ મળે, બીજાને આપોઆપ ડબલ મળશે. બસ આ ડબલે બે બિચારા વર્ષોથી બાર બાર વર્ષથી સાથે તપ કરે છે, ભાઈ જેવા, સગા ભાઈ જેવા છે, પણ આ ડબલે એક આખો ધંધો આખી દ્રષ્ટિ બગાડી નાખી. કયો ભાવ આવ્યો? કુભાવ. તરત તું માગ, તું માગ, ન તું માગ. એટલે મહાદેવે કહ્યું, માગવું હોય તો માગો, નહીં તો હું જઉં છું એમ. એટલે કે ઉભારો ભગવાન, જો તમે પ્રસન્ન થયા હો તો મારી એક આંખ ફોડી નાખો. એટલે પેલાની બે ફૂટે, મારી એક ફૂટે તો પેલાની બે ફૂટે. કારણ કે એને માગતા આવડતું. છોકરો છે 9 વર્ષનો, પણ કેવું સરસ માગ્યું છે. અને યમરાજ પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈને કહ્યું, ઓહો આટલું સરસ વરદાન તે માગ્યું, જ્યાં હું તને રાજી ખુશીથી એક વધારાનું વરદાન આપું છું. બોનસ તરીકે 3 નહીં પણ 4 થઈ ગયા. આ રાજી થઈને બોનસ કેમ મળતું હોય છે? જ્યારે સારી સેવા કરે ત્યારે બોનસ મળતું હોય છે. બોનસનું એક ચોથું, અને ચોથું વરદાન શું છે કે તું અહીંથી જ્યારે ફરી પાછો તારા પિતાના ત્યાં જઈશ, એટલે હું જે બીજા વરદાનમાં તને અગ્નિ વિજ્ઞાન આપવાનો છું, એ બાદથી અગ્નિ વિદ્યા તારા નામ ઉપર પ્રચલિત થશે, તારા નામે પ્રચલિત થશે, એ હું તને વધારાનું બોનસનું આપું છું. આ પહેલી વાત. બીજી વાત, ચાલો બીજું વરદાન. બીજા વરદાનમાં શું આપ્યું? તમારી પાસે જો કઠોપનિષદ હોય તો તમે ઘેર જઈને કઠોપનિષદને જોજો. બીજા વરદાનની અંદર ઐશ્વર્યના કારણ આપ્યા, તમને સંસાર આપવો છે, ઘર આપવું છે, કુટુંબ આપવો છે, પણ સુદામા જેવું નહીં, કે સુદામા જેવું જોઈએ છે? સુદામા જેવું નહીં, ઐશ્વર્યવાળું. આ ઉપનિષદોની વિશેષતા છે. એટલે હું અગ્નિ વિજ્ઞાન આપું. અગ્નિ વિજ્ઞાન લોકો એના ભાવને સમજ્યા નહીં અને અગ્નિ વિજ્ઞાનનો અર્થ માત્ર યજ્ઞ કરી બેઠા. કોરો સ્વાહા 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 એટલો જ કરી બેઠા. અહીંયા લખ્યું છે અગ્નિ વિજ્ઞાન. અગ્નિ વિજ્ઞાનનો અર્થ થાય છે અગ્નિના દ્વારા ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરાય અને ઉર્જા છે એમાંથી કેવી રીતે શક્તિ પેદા કરાય. દ્વારણમાં શું છે? દ્વારણમાં જે છે ને એ ઉપરથી શીખીને આવેલી અગ્નિ વિદ્યા છે, છે કે નથી? પેલું જનરેટર ચાલે છે, આ વીજળીના દીવા થાય છે, ક્યાંથી થાય છે? દ્વારણમાંથી થાય છે, તારાપોરમાંથી થાય છે. એ શું છે? અગ્નિ વિજ્ઞાન છે. નથી કહેતા એ માગ્યું, મને મને જે લોક છે, આ લોક છે, આ લોકને સમૃદ્ધ કરવાનું, મારું ઘર ઐશ્વર્યથી ભરેલું હોય, ભિખારી થઈને જીવવું નથી. જ્યારે જુઓ ત્યારે લાચાર, કંઈક આપજો, કંઈક આપજો, કંઈક આપજો, ઉતરેલી સાડી હોય તો આપજો, બસ આખી જિંદગી આ રીતે જ જીવવું છે? નહીં નહીં. હવે તમે જ્યારે આપનારા બેઠા છો ત્યારે તમે મને એવું વરદાન આપો કે જેથી હું અગ્નિ વિજ્ઞાન લઈ જઉં ને અગ્નિ વિજ્ઞાનના દ્વારા સ્વર્ગના સુખો, સ્વર્ગની વાત આવી છે ત્યારે થોડી વાત કરીશ. તમે કોઈ સ્વર્ગ જોયું છે? બધા હસવા માંડ્યા. સ્વર્ગ જોવા વિચાર છે? અમારે ત્યાં ઉર્દુમાં એક બહુ મોટો શાયર થયો, એનું નામ છે ગાલિબ. અને ગાલિબે લખ્યું છે, ફિરાન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યા ગુજરતી હૈ. ત્યાંથી કોઈ પાછું આવ્યું? એ તો તેને પૂછો કે ત્યાં કેવું ચાલે છે, ભાવતાલ કેવા છે બધા. તો કોઈ આવ્યું નહીં, ગયા તેના કોઈ સમાચાર નથી. દિલ કો બહેલા ને કો ગાલિબ, જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. મર્યા પછી નહીં, મર્યા પછી ફલાણા લોકમાં જઈશું, પછી ફલાણા લોકમાં જઈશું, ફલાણા લોકમાં જઈશું, એ વાત જવા દો. સ્વર્ગનો અર્થ થાય છે અહીંયા સુખી પ્રજા, અને નર્કનો અર્થ થાય છે અહીંયા દુઃખી પ્રજા.
એક સજ્જન આવ્યા નાગર બ્રાહ્મણ, ઉત્તર ગુજરાતના એક ગામમાં મને મળ્યા. મને કહે છે, મેં એક બહુ ગંભીર ભૂલ કરી. મેં શું ભૂલ કરી? કે મારી સાથે એક અમેરિકન ભાઈને લઈ આવ્યો. અમેરિકન ભાઈ બેન હતી, એને કે ઇન્ડિયા જવું છે, ઇન્ડિયા જવું છે, ઇન્ડિયા જવું છે, એને લઈ આવ્યો. અને મુંબઈમાં ઉતર્યા ત્યારથી જે બધું શરૂ થયું હતું એ તો ત્યાંથી જ ક્યાંક મને પાછી મોકલી દે. મારે આ દેશમાં આવવું, આ પાણી કેમ પીવાય, આવી જગ્યાએ બેસાય કેમ, મને ત્યાંથી જ પાછી મોકલી દે. જેમ તેમ સમજાવીને હું અહીં લાવ્યો. હવે અમારું આવડું મોટું ગામ, એ સમયે એ ગામમાં કોઈના ઘરમાં સંડાસ જ નહીં, બધા લોટા લઈ દોડે બધા બહાર. અને એવી જગ્યાએ બેસવું પડે કે શું એનું વર્ણન ના કરી શકાય, કોઈ શરમ ના રહી શકે. કોઈને કોઈને બીમાર થયો, કોઈ કઈ થયું તો કઈ થયું, શું કરવું? અરે આ રીતે તમે જુઓ છો. અને એ ભાઈ છે ને, આઠેક દિવસ રહીને ચાલી ગઈ પાછી. એણે કહ્યું, હું મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દુશ્મનને પણ ભારતમાં. હવે આપણે બધા શું કહીએ છીએ કે અહીં તો બધા મોટા મોટા દેવતાઓ અવતરે છે, દેવતાઓને માટે પણ દુર્લભ છે. નરકનો અર્થ બીજો કંઈ નથી, જ્યાં માણસ નિમ્ન કક્ષાનું નથી ખાવાનું મળતું, નથી પહેરવાનું મળતું. જો તમને ખ્યાલ હોય, તમે ગાંધી મૂવી જોયું હતું, ગાંધી પેલું બનાવ્યું હતું ને પિક્ચર જોયું હતું, કોઈ શું જુઓ. એની મહત્તા તો અમેરિકામાં વધી, ભારત એની કિંમત કરી શક્યા, ભારત ના સમજી શક્યું એને. હું અમેરિકામાં તો એક ભાઈએ બહુ આગ્રહ કર્યો મને કે તમારે આ જોવું જોઈએ, કારણ કે અહીંયા આ પિક્ચરના પાછળ અમેરિકન લોકો એટલા પાગલ થયા છે કે આટલા બધા અઠવાડિયા થયા પણ બુકિંગ ફૂલ છે, જગ્યા મળતી નથી. પછી કેસેટ મંગાવીને ઘરમાં જોયું, અને ઘરમાં જોયું તો બધી ઘણી વાતો, હું તમને ઘણી વાતો એની કહી શકું, ઘણી વાતો, પણ એમાં એક બે વાતો તમને કહું. જે જુઓ એને નિરીક્ષણ કરીને જોવો, ધ્યાનથી જોજો. સાબરમતીનો આશ્રમ થઈ રહ્યો છે, હે, બકરી બાંધેલી છે, બે બે કરે છે, ને પેલા ડોસા છે ને ઓટલા ઉપર બેઠા બેઠા લખી રહ્યા છે, ને પેલા માણસો બધા છે કાર્યકર્તાઓ આશ્રમ બનાવી રહ્યા છે. એ વખતે એના બ્રેકગ્રાઉન્ડમાં રવિશંકર સંગીતવાળો એ સંગીત વગાડે છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કોઈ દાડું ધ્યાન રાખ્યું તું? બસ લે દેવ ચોખા, બીજી વાત નહીં. લે દેવ ચોખા શું કરી આવ્યા? દર્શન કરી આવ્યા. પણ કયા દેવ હતા? કઈ હશે, કોઈ તો હશે, કોક તો દેવ હશે, પણ પૂછો તો ખરા. હું નકુડાજી ગયો, જેસલમેર, બાડમેર, જેસલમેરથી પછી નકુડા ગયા. ત્યાં જૈનોનું મોટું તીર્થધામ છે, બધા દર્શન કર્યા. ફરતા ફરતા એક મૂર્તિ જોઈ, કાળી મૂર્તિ. મેં કહ્યું, આ અમારી મૂર્તિ છે, આ જૈનોની નથી પણ આપણી લાગે છે. તો એક જૈન સજ્જન છે ને, આમ કોરા કપડાં સિવિલા વિનાના અને ચાંદલા કરે. મેં પૂછ્યું હિન્દીમાં, મેં કહ્યું આ કયા ભગવાન છે, કયા દેવ છે? કે પતો કો નહીં, ખબર નથી એમ કે. હવે ખબર નથી ત્યારે ચાંદલા કરે છે? કે હશે, કોક તો હશે, કોક દેવ તો હશે ને, ખ્યાલ આવે છે? કારણ કે એનામાં નિરીક્ષણ શક્તિ નથી. પેલો કે છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે, આ દેશને મારે સળગાવવો છે, અંગ્રેજોને ભગાડવા છે. કારણ કે આ દેશની અંદર એક જ્વાળા ઉભી કરવી છે, અને જ્વાળા ઉભી કરવા માટે હું તારી પાસેથી જ્વાળા માંગતો નથી, મને એક ચિનગારી આપ. ચિનગારી જ્વાળા થઈ જશે, અને જ્વાળા સીધી આપે તો જ્વાળામુખી થઈ જાય, લેનાર જ બળી મરે. અને કેવી સરસ વાત છે, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. બસ મારે એક જ ચિનગારી જોઈએ છે. પરમેશ્વરની પાસે કદી ના માગજો કે મને કરોડાધિપતિ બનાવી દે, એવું કદી ના માગશો. અને જો માગ્યા ને તો કાં તો એ આપશે નહીં, આપ્યા તો ડટાઈ મરવાના, એ કરોડ રૂપિયામાં જ ડટાઈ મરવાના. બસ એની પાસે એટલું કહેજે, કબીર મેં માગું માંગનો, જો કબીરે માંગ્યું છે, કબીર મેં માગું માંગનો, જામે કુટુંબ સમાય, જામે કુટુંબ સમાય, ઓર મેં ભી ભૂખા ના રહું, ઓર સાધુ ભૂખા ન જાય. બસ આટલું આપજો, મેં ભી ભૂખા ના રહું, ઓર કોઈ આંગણે આવેલો કોઈ અતિથિ હોય તો એ પણ ભૂખ્યો જાય
બસ આટલું. અને તમે આટલું માગશો નહીં તો ભગવાન ઢગલો બંધ આપશે. અને ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. હિમ પડ્યો છે ને પોષ મહિનાનો, અને મારી કાયા થરથર થરથર ધ્રુજી રહી છે, ઓઢવાનું કશું છે નહીં. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વા નલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. બસ માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. એ સાબરમતીમાં જયારે છાપરા બન્યા વિલાયતી નડિયાના, ત્યારે કોઈને કલ્પના નથી કે આ સાબરમતીના કેન્દ્રમાંથી આખા દેશની આઝાદી પ્રગટ થશે. કોઈને કલ્પના હતી? કારણ કે બીજના ચંદ્રને બધા જોઈ શકતા, પૂનમના ચંદ્રને આખી દુનિયા જોઈ શકે. બીજનો ચંદ્ર તો જે ભવિષ્યવેત્તા હોય એને જ દેખાય, દેખાય છે બધાને, કારણ કે 5-10 મિનિટ રહે. બીજનો ચંદ્ર આખી રાત ના રહે, એટલે ચંદ્ર દર્શન છે. પૂનમને ચંદ્ર દર્શન નહીં. મારે ત્યાં એક પુસ્તક આવ્યું છે, એ પુસ્તકનું નામ છે અમાવાસ્યાથી પૂનમ તરફ. એક જૈન મુનિએ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે, પછી મને મોકલ્યું, ભેટ મોકલ્યું છે. એટલા સરસ કાગળ, એટલી સરસ છપાઈ, એટલું સરસ અંદર બધું લખેલું છે. અને એનું હેડિંગ છે અમાવાસ્યાથી પૂનમ તરફ. એટલે મેં એમને કાગળ લખ્યો, તમે હેડિંગ તો લખ્યું પણ મને જરા બહુ ગમ્યું નહીં, કારણ કે પૂનમ તરફ છે ને, પૂનમના બીજા દાડે પાછું અંધારિયું શરૂ થાય, થાય કે ના થાય? આજે પૂનમ હોય બસ આનંદ કરી લો, હવે કાલથી કૃષ્ણ પક્ષ ક્ષય, ક્ષય ના ગમે. અને અમાવાસ્યા છે ને એના બીજા દિવસથી, બોલો હવે તમારે શું જોઈએ છે, તમારે શું જોઈએ છે? એટલે કૃષ્ણ છે ને એ અંધારિયામાં જન્મ્યા, જન્મ્યા કે નહીં? અને અંધારિયામાં જન્મીને ઉજળા થયા. અને ઘણા લોકો છે ને અજવાળિયામાં જન્મીને જન્મ્યા હોય અજવાળિયામાં, પેલા અંધારિયામાં જન્મીને પણ ઉજળા થયા. એક જ દેહ ચિનગારી, એટલે એનું નામ છે અગ્નિવિદ્યા. અને અગ્નિવિદ્યા છે એ નચિકેતાએ માગી, એનો અર્થ જ એક જ છે. અને એનું કેવું છે, આજે જો યુગ પ્રમાણે આપણે વ્યાખ્યા નહીં કરીએ, યુગ પ્રમાણે જો એનું ભાષ્ય નહીં કરીએ, શાસ્ત્રો પછી ઉપયોગી રહેવાના. તમારો દેશ, તમારી પ્રજા, તમારો સમાજ એટલો સંપન્ન હોય, એટલો પૈસાદાર, પેટલા જ છે આ, પેટલાદમાં ઘણી જ્ઞાતિઓ રહે છે. કેટલીક જ્ઞાતિઓની પોતાની વાડી છે ને, કેટલીક જ્ઞાતિઓની પોતાની વાડી, જેમની પોતાની વાડી છે એમને ગૌરવ છે કે નહીં? ચાલો દીકરીના લગ્ન કરવા, આપણી વાડી છે ને, આપણી વાડી છે ને. હવે જે લોકોને વાડી નથી અને વૈશાખ મહિનામાં દીકરી પરણાવવી છે, પછી એ લાચાર થઈને ફરતા હોય છે, તમારી વાડી આપશો, તમારી વાડી આપશો, તમારી વાડી આપશો, નહીં નથી 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 નથી. તો હવે વાડી કેમ નથી બનાવી શકતા? કારણ કે પૈસો સમૃદ્ધિ નથી. એટલે એ કહે છે સ્વર્ગનો અર્થ બીજો કશો જ નથી. એક બીજી વાત પણ યાદ રાખજો, જો આ સ્વર્ગની વિદ્યા માગીને જો એ અટકી ગયા હોત ને, ત્રીજી વિદ્યા, ત્રીજું વચન જો ના માગ્યું હોત ને, તો એ સ્વર્ગ જ નરકનું કારણ બની જાય. એ સ્વર્ગ જ નથી, બધી વિદ્યા આપી. અને પછી ત્રીજું વચન માગવાનું થયું ત્યારે નચિકેતાએ કહ્યું, પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્યેકે નાયમ અસ્તિતિ ચૈકે, એતદ વચન વિદ્યા વરેણ. મને જો તમારે વરદાન આપવું હોય તો હવે એવું વરદાન આપો જેનું નામ છે અધ્યાત્મ વિદ્યા. મૃત્યુ પછી, મરણ પછી આત્માની શું ગતિ, એ વિદ્યા મને આપો. મારે માત્ર ખાવું પીવું ને મજા કરવી, ખાવું પીવું ને મજા કરવી, એટલું જ મારે સ્વર્ગનું જીવન જોઈતું. ઘણાને હોય, મારે અધ્યાત્મ વિદ્યા પણ જોઈએ છે. એ બેલેન્સ આવ્યું કે ના આવ્યું? અધ્યાત્મ વિદ્યા એવી નહીં કે મારું ઘર લુખું થઈ જાય અને હું ભીખ માગતો, એવી અધ્યાત્મ વિદ્યા નહીં. પછી એવી અધ્યાત્મ વિદ્યા પણ નહીં કે મારા કુટુંબીઓ સાથે કોઈ મેળ જ ન હોય, મારું કુટુંબ જ તૂટી જાય, મારું ઘર જ તૂટી જાય, મારું આખું બધું છિન્ન ભિન્ન થઈ જાય, ના એવી નહીં. મારે મારું કુટુંબ સાચવવું છે, મારે મારા ઘરની સમૃદ્ધિ વધારવી છે, અને મારે અધ્યાત્મ વિદ્યા પણ જોઈએ છે. આ ત્રણેય એક સાથે એને પેલો ઉપનિષદકાર લખે છે કે યમરાજા છે ને, યમરાજાને જોયું કે આ છોકરું તો બહુ ગજબનું નીકળ્યું,
આજ સુધી એટલા કરડા ડોહાઓ બધા આવ્યા છે ને, એ જાત જાતનો માગનારા આવ્યા છે. એવું બન્યું કે એકવાર એક 90 વર્ષના વૃદ્ધ યમરાજના ત્યાં પહોંચી ગયેલા. કેટલા વર્ષના? 90 વર્ષના. યમરાજે પૂછ્યું, કઈ નાતના છો? આમ જોકે પૂછતા નહીં હોય, પણ તે દિવસે વળી ખબર નહીં કેમ પણ પછી પ્રસન્ન થયા, ખુશ થયા. ચાલો તમારી જે ઈચ્છા હોય માગી લો, હું તમને બધું આપવા તૈયાર છું. હવે આ પાછા જે વૃદ્ધ ગયેલા ને, એ એક આંખે કાણા હતા, એક આંખે દેખતા નતા. એટલે એક આંખની જે બાકી રહેલી બુદ્ધિ છે ને, એ બધી મગજમાં આવી ગયેલી. આ પ્રકૃતિનો એક નિયમ છે, તમારું એક અંગ લઈ લે ને, પણ એની બુદ્ધિ પાછી મગજમાં તમને દોડી કરી આપે. એને ધીરે રહીને કહ્યું, હે મહારાજ, જો તમે પ્રસન્ન હોવ તો મને એવું વરદાન આપો કે 7 માળની હવેલીના ઉપર અગાસીમાં સોનાના હિંચકે બેઠો બેઠો હું મારી સગી આંખે મારી 4થી પેઢીની પુત્રવધૂને સોનાની ઈંઢીણીએ અને ચાંદીના બેડે પાણી ભરીને આવતી જોઉં. આવું તો માગનાર કોઈ મળ્યા જ નથી. 7 માળની હવેલી ને હવેલીના ઉપર પાછો સોનાની હિંડોળા ખાટ, એમાં હું બેઠો, એટલે આંધળો ના થવો, પાછો હું જોઉં એમ કે, એટલે મારી આંખો રહેવી જોઈએ. અને 5મી પેઢીની જે પુત્રવધુ છે ને, એટલે 5મી પેઢી સુધી તો વંશને કઈ વાંધો આવ્યો? એ તો નખ ચોક્કસ કરી દીધું. પછી સોનાની હિંડોણી ઉપર ચાંદીનું ભેડું હોય, ચક ચક કરું આવતું હોય, અને હું બેઠો બેઠો જોઉં, એટલે તરત જ વહેમ પડ્યો યમરાજને. ભાઈ આજ સુધી બધા ઘણાય આવ્યા, પણ આવું માગનાર કોઈ આવ્યું? તમે કઈ નાતના છો? કે વાણિયા છીએ, વાણિયા. ત્યારથી યમરાજે નક્કી કર્યું, ભાઈ કોઈને વરદાન આપવું હોય તો પહેલા પૂછી લેવું. આ છોકરો નાનું છોકરો છે, અને એને એને લલચાવા માંડ્યું. એને કહ્યું, અરે રે, ભૂમિર મહદાયતનમ ઋણીસ્વ અને શતમ જીવ 100 વર્ષનું તને લાંબુ યાવત ઈચ્છસી, જ્યાં સુધી તારે જીવવું હોય ત્યાં સુધીનું તને આયુષ્ય આપો, અને જેટલું ભૂમિનું વિશાળ ક્ષેત્રફળ જોઈતું હોય એટલું રાજપાટ આપો. હિમા રામા સરથા સતુરિયા નહી દ્રિશા લંબનીયા મનુષ્ય આભિર મતપ્રતા વિપરિચારયસ્વ નચિકેતો મરણમ માનુ પ્રાક્ષ. અરે એટલું તને અધૂરું પડતું હોય તો આ સ્વર્ગની અપ્સરાઓ આપો. હિમા રામા સરથા, પછી રથ ઉપર બેસેલી એમને એમ નહીં, દહેજ સાથે, દહેજ આપે ને, અને વાચિંત્રોની સાથે. સતુરિયા નહી દ્રિશા લંબનીયા મનુષ્ય, મનુષ્યમાં કોઈ આવી આ પ્રાપ્ત ના કરી શકે. આ વીર મત પ્રતા વિપરિચારય સ્વ, આના બાદ હું આપું, એનાથી તું સુખ ભોગવ, નચિકેતો મરણમ માનુ પ્રાપ્ત. હે નચિકેતા, તું મરણની એટલે અધ્યાત્મ વિદ્યાની ઈચ્છા મારી પાસે રાખીશ? નચિકેતા કે ના, મારે બીજું કંઈ જોઈતું. જો, અને નચિકેતા કેવો ડાયો છોકરો છે, એ કે છે, તમારી કૃપા હશે તો લાંબુ આયુષ્ય પણ મળશે, તમારી કૃપા હશે તો મોટું રાજ્ય પણ મળશે, બધું મળશે, પણ આપવું હોય તો મને તો આજ આપો. અને ત્યાં એક બહુ સુંદર વાક્ય લખ્યું છે, બહુ સુંદર વાક્ય, ઘરમાં લખી રાખવા જેવું. ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય લક્ષ્ય, કોણ બોલે છે? નચિકેતા. લક્ષ્યા મહે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. એ યમરાજ, પૈસાના દ્વારા માણસને કદી તૃપ્ત કરી શકાય? અનાજથી તૃપ્ત કરી શકાય, પણ પૈસાથી કદી તૃપ્ત કરી શકાય? જેમ જેમ પૈસો વધતો જાય એમ એમ ભૂખ મોટી થતી જાય. એટલે આ તમે મને ઘણા પૈસાની લાલચ આપી, એનાથી કોઈ તૃપ્ત થયું નથી કે તૃપ્ત થઈ શકવાનું નથી. માટે વિદ્યા જો આપવી હોય તો મને એક જ વિદ્યા આપો, અને એનું નામ છે અધ્યાત્મ વિદ્યા. પછી તો બધી લાંબી વિસ્તારથી અધ્યાત્મ વિદ્યા આપી, એની ચર્ચા તો કઈ કરવાની નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુ.
नमः पार्वती पते हर हर महादेव हर કથા છે, પણ તમારી દ્રષ્ટિએ તમે કોઈ કુટુંબને નક્કી કરો તો એ કુટુંબના કેન્દ્રની અંદર કોણ હોય છે, એની શાખાઓ કોણ છે, એની પ્રશાખાઓ કોણ છે, એ પછીની વાત. પણ જો કોઈ કુટુંબ હોય તો એ કુટુંબના કેન્દ્રની અંદર બે તત્વો હોય છે. એકનું નામ પતિ અને બીજાનું નામ છે પત્ની. પછી એના બાળકો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, વગેરે વગેરે શાખાઓ કહેવાય. ઉપનિષદની અંદર એક પતિ અને પત્નીની કથા છે, ઉપાખ્યાન છે, અને એટલું મહત્વનું ઉપાખ્યાન છે
કે એમાંથી કોઈ વ્યક્તિ ધારે તો જીવનનો બોધ લઈ શકે એવું ઉપાખ્યાન છે. આ જે 11 ઉપનિષદ છે, આમ તો ઘણા છે, પણ મુખ્ય જે એકાદશ ઉપનિષદ છે એ 11 ઉપનિષદમાં સૌથી મહત્વના કોઈ ઋષિ હોય તો એ ઋષિનું નામ યાજ્ઞવલ્ક્ય છે. એકવાર મેં તમને કહ્યું હતું ને, ફરી બીજી વાર કહું છું કે આ ઉપનિષદોની અંદર કોઈ જગ્યાએ સાધુ નથી, ઋષિ છે. આ જો ડિફરન્સ તમે સમજતો તો ઋષિ યુગ અને એના ઉત્તરવર્તી કાળનો જે શ્રમણ યુગ છે એ બેના ભેદને સમજી શકશો. ઋષિનો દ્રષ્ટિકોણ અને સાધુના દૃષ્ટિકોણના વચ્ચેનો જે ભેદ છે એ ભેદ તમે સમજી શકશો. તો મોટામાં મોટા ઋષિ છે એ ઋષિનું નામ છે યાજ્ઞવલ્ક્ય. અને યાજ્ઞવલ્ક્ય છે, યાજ્ઞવલ્ક્ય દ્વે ભાર્યે, એમને બે પત્નીઓ છે, એક નહીં પણ બે છે. મૈત્રેયી કાત્યાયની ચ, તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની અને સ્ત્રી પ્રજ્ઞેય તરા. બૃહદારણ્યક લખે છે આ બે સ્ત્રીઓ હતી પણ બંનેના સ્વભાવ જુદા જુદા. મૈત્રેયી છે ને એ બ્રહ્મવાદિની, પતિ બ્રહ્મવેત્તા છે અને પત્ની પણ બ્રહ્મવેત્તા છે. દાંપત્યના રૂપને સમજજો. દાંપત્યના રૂપની ત્રણ સીડીઓ છે. એનું સૌથી પહેલામાં પહેલું સ્થૂળ રૂપ છે, બે શરીરનો મેળ, બે હાથ મેળવી આપ્યા ને ચોરીમાં, એ પહેલી સ્થૂળ કક્ષા છે. પણ એથી માત્ર કઈ દાંપત્ય આવી જાય, પછી આવે બીજી કક્ષા, આવે એનું નામ છે મનોમેળ, મન મળ્યા. અને ત્રીજી કક્ષા આવે વિચાર મેળ. તમારા મન મળેલા છે, તમારા જેવો દુનિયામાં કોઈ સુખી નથી, અને તમારા મન મળેલા નથી તો તમારા જેવો કોઈ દુખી નથી. એના કરતા તમે બાવા થયા હોત તો વધારે સુખી થાય, પણ તમારા મન મળેલા નથી. મન મળવું છે ને એ જ અઘરામાં અઘરું કામ છે. અમારે ત્યાં એક ઋષિની કથા છે. ઋષિને એવી પત્નીને બિલકુલ ઉલટો જ મનવાળી, બિલકુલ ઊંધું જ મન એનું. પેલો આમ કહે એટલે એને ઉલટું કહેવા, ઋષિએ નક્કી કરેલું કે હવે મારે ઉલટું કહીશ તો એ સીધું થશે. આપણે આજે કોઈને જમવા બોલાવવા નથી, તો કે ના કેમ નહીં, બોલાવવા જ છે. પેલાને બોલાવવા આવ્યો, બોલાવવા હોય જો કે આપણે જમવા બોલાવવા છે, શું કામ બોલાવશે, ઉલટા છે. આથી મોટું કોઈ તપ નથી. તમારું પનારું પડ્યું હોય અને એમાં જરાય મનમેળ ન હોય અને છતાં તમે આપની જિંદગી સુધી એને નિભાવો, એનાથી મોટું કોઈ તપ નથી. અઠી બઠી કરવી તો બહુ સરળ કામ છે. આ કામ એનાથી વધારે કોઈ અઘરું કોઈ કામ નથી. ઋષિ બિચારા તપસ્વી એ સમજે કે હશે જે છે એ બરાબર છે. એમાં એમને ઈચ્છા થઈ કે આ કુંભ મેળો આવ્યો છે, આપણે કુંભ મેળામાં જવું છે, પણ જો આને કહીશ કે કુંભ મેળામાં જવું છે તો ના જ પાડવાની છે. એટલે ઋષિએ ધીરે રહીને ઠરીને વાત કરી, જો અત્યારે આ કુંભ મેળો ચાલે છે, આ બધા ઘણા માણસો દોડ 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 કરીને કુંભ મેળામાં જાય છે, પણ આપણે જવાનું. બસ એને કહ્યું કે મારે તો જવું જ છે. ઋષિ અંદરથી સમજતા હતા કે જવું જ છે, પણ આમ ઉલટો કહીશું તો સીધું તમારે કે મારે તો જવું જ છે. એટલે આ એક એમને અભ્યાસ પડી ગયેલો, જ્યારે પણ કોઈ કામ કરાવવું હોય ત્યારે ઉલટું બોલે તો કામ સીધું. એ તો બધું ઠીક થયું, પણ કુંભ મેળાના અંદર પેલા પુલ બનાવેલા, એમાં દોરડું પકડીને ચાલવાનું. એટલે ઋષિથી એ વખતે ભાન ના રહ્યું ને કહી દીધું, હું જોજે, હું અંદર પડતી નહીં, દોરડું પકડી જ ચાલજે. એને કહ્યું કેમ, હું તો પડી છે, પડી રીતસર નહીં પડી, દોરડું છોડી દીધું ને. એટલે એ વખતે વિસ્મૃતિ થઈ ગઈ કે જો એને એમ કહ્યું હોત કે આ દોરડું પડવાનું નથી, હો તારે પડવું હોય તો પડજે, હું શું કામ પડું, હું પડવાની, આવી પ્રકૃતિ પડીએ. બિચારા ઋષિ દુઃખી થયા, લોકો ખોળવા લાગ્યા. પ્રવાહ આમ જાય ને, પ્રવાહમાં નીચે ખોળવા લાગ્યા, ભાઈ નીચે નહીં ઉપર ખોળો, કે ગાડા છો કેવા છો એમ, કે અહીં માણસ પડ્યું હોય તો આમ જાય કે ઉપર જાય,
કે ના આ ઉઠી જાય છે, આ કોઈ દિવસ જિંદગીમાં સીધી ચાલી. એટલે એને જો તમારે ખોળવી હોય તો એને ઉપર જ ખોળવાની. ઉપનિષદ છે ને, ઉપનિષદ ની અંદર એક આદર્શ ઋષિની કથા છે અને એમાં વૈરાગ્ય ભરેલી કથા છે, બ્રહ્મ જ્ઞાન ભરેલી કથા છે. માત્ર લોક કથા નહીં, સામાન્ય કથા નથી. કારણ શું છે કે એમની જે પત્ની છે ને, એની સાથે મન મળેલું છે અને એની સાથે વિચાર મળેલા છે. એટલે દુર્ગા સપ્તસતીમાં લખેલું છે, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ. મારા જે વ્રત છે, મારા જે વિચારો છે, મારા જે જીવનના અભિગમો છે, એના પાછળ પાછળ ચાલનારી, એને મને પાછળ ખેંચનારી નહીં. એટલે આ યાજ્ઞવલ્ક છે, યાજ્ઞવલ્ક એક દિવસે મૈત્રીને બોલાવી, યાજ્ઞવલ્ક મૈત્રી હોવા છે યાજ્ઞવલ્ક ઉદ્યાસ્યનવા અરે અયમ અસ્માત સ્થાના. મૈત્રી અહીંયા આવે બેઠી, કેમ? હવે હું આ ઘર બહાર છોડીને જવાનો છું. ક્યાં જવાના છો? વાનપ્રસ્થ થવાનો, અરણ્યમાં જવાનો છું. અરણ્યનો અર્થ શું છે? આ મુદ્દાને સમજજો. અરણ્યનો અર્થ થાય છે જિંદગીભર તમે જે પ્રવૃત્તિ તમારી જાત માટે કરી, તમારા સુખો માટે કરી, તમારા પેટ માટે કરી, એ પ્રવૃત્તિને કુદરત છોડાવે એના પહેલા તમે છોડી દો. એક દિવસ કુદરત તો એને છોડાવવાની જ છે, એના પહેલા તમે એને છોડી દો. પશ્ચિમના લોકોએ શું કર્યું? રિટાયરમેન્ટ,